नमस्कार दर्शक मित्रों, लोकमंच में आपनु स्वागत है। लोकमंच में आज आप बात कर रहा है कि अत्यारे चर्चा समग्र जो मीडिया में जोवामां आवे अथवा तो कदाच माहिती नी वात करवामां आवे तो लोको चर्चा एक करी रहा है कि 2015 ने आपणे विदाय आपी रह्या छे, 2016 ने वेलकम करी रह्या छे, एटले के नवा वर्षनी उजवणी अने खास करीने 31 डिसेम्बरनी उजवणी। आ उजवणीनुं आयोजन महीना बे महीनाथी थतुं होय एवुं आपणने जोवा मळतुं होय छे। घणीवार घणा युवानो एवुं आयोजन करता होय छे, परंतु પાર્ટીનું કલ્ચર કેટલું યોગ્ય છે એની પર ઘણા બધા લોકો ચર્ચા કરે છે, પણ સાથે સાથે આ પાર્ટીના કલ્ચરની વાત કરવામાં આવે તો ખાલી એક ઉજવણી છે, એક મજાની વાત છે, પરંતુ સાથે સાથે મહત્વની બાબત એ છે કે આની સાથે સાથે ન્યુસન્સ કેટલા આપણી પાસે આવે છે, અથવા તો એવા યુવાનો કેટલા છે કે જે લોકો આવા ન્યુસન્સ તરફ વળતા હોય છે। ખાલી માધ્યમ હોય છે આવી પાર્ટીનું આયોજન અથવા તો 31ની ખાલી ઉજવણી। આની વાત એટલા માટે આપણે કરી રહ્યા છીએ કે શરાબ ને દારૂની ઘણી બધી પાર્ટીઓ જોવા મળશે, યુવક યુવતીઓ છે એ મ્યુઝિકના તાલે નાસ્તા પણ હશે, આવા દ્રશ્યો આપણને દેખાશે, પણ સાથે સાથે ખૂબ જ મોટું ન્યુસન્સની આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ તો દૂષણ એટલે કે ડ્રગ્સ પણ સપ્લાય થતો હોય છે, ત્યારે એની સાથે પણ આવા યુવક યુવતીઓ સંકળાય છે। જ્યારે આપણે યુવા વર્ગની વાત કરીએ ત્યારે આ યુવા વર્ગ વધુ પડતું સંડોવાય છે આવા ન્યુસન્સની સાથે, અને એની ચિંતાને લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે આ કેટલું યોગ્ય છે, ખરેખર પાર્ટીનું આયોજન અથવા તો આ કલ્ચર શું ખરેખર આપણને સારી બાબત શીખવાડે છે કે પછી આપણે વધારે ને વધારે નકારાત્મક બાબતો સાથે સંકળાતા જઈએ છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે રુઝાન ખંબાતા, કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં। અને મારી સાથે બીજા મહાનુભાવ ઉપસ્થિત છે હરિઓમ ગાંધી, કે જેઓ ઝોનલ ડાયરેક્ટર છે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના, આપકા ભી સ્વાગત છે સ્ટુડિયોમાં। રુઝાન મેડમ, આપને હું પહેલાં પૂછવા માંગીશ કે ઘણીવાર તો એવું માનવા છે, આજની યુવા પેઢી માને છે કે પાર્ટીનું આયોજન થાય છે, એન્જોય કરવામાં આવે છે, એમાં કશું જ ખોટું નથી, પણ ન્યુસન્સ પર ધ્યાન આપવામાં નથી આવતું અને એટલે જ લોકો સંડોવાય છે વધારે પડતા, એમાં કેટલી ગંભીરતા જોવા મળે છે, શું કહેશો? તમારી 100% સાચી વાત છે કે પાર્ટી એટલે લોકોના માઇન્ડમાં હવે એવું વધારે પડતું થઈ ગયું છે, થેન્ક્સ ટુ આ બધા પેલા 4 બોટલ વોડકા ને બધા જે આવે છે, કે લોકો અંદર જે પાર્ટી એટલે પેલા તો દારૂ પીવાનો અને બીજું કે આ જે ન્યુસન્સ તમે કહો છો ડ્રગ્સ એ લેવાનો। હવે એમાં થયું છે શું કે એકચ્યુઅલી ગુજરાતમાં તો આપણે દારૂબંધી છે, એટલે લોકોને એવું થાય છે કે ના 31st એ તમારો હક બને છે દારૂ પીવાનો, એટલે ચોરી છુપકે જે બી ચીટિંગ કરીને એ લોકો ક્યાંકથી મેળવે છે, સ્ટેટસ ફોર ધેમ, કે અગર 31મી ના પીધો તો એને લાગે કે મારું સ્ટેટસ મેચ નથી થતું બીજી કલ્ચર હાઈ ફાઈ કલ્ચર, એટલે આ રીતે જે રીતનું આખું પ્રોવિઝન અત્યારે થઈ રહ્યું છે ને જે રીતના ઇવેન્ટ મેનેજર્સ, બેઝિકલી આર અધર કોલ ઇવેન્ટ મેનેજર્સ, કારણ કે પાર્ટી તો અમે બી કરતા હતા, અમે અમારી કોલેજ વખતે પાર્ટી કરતા 31મી, પણ અમારી પાર્ટી ઇઝ વોઝ ફોર રિયલી વેલકમિંગ 31st ડિસેમ્બર, એટલે એવું ના હોય કે દારૂ હોય તો જ પાર્ટી થાય યા ડ્રગ્સ હોય તો જ પાર્ટી થાય, અને ઉલટા બીજા કરે તો અમે લોકોને અમારા પાર્ટી માટે કાઢી મૂકતા હતા। ડ્રગ્સ લેવાની વાત હોય કે દારૂ કે એનો નશો કરતા હોય કદાચ એક દિવસ પૂરતું હશે, ના એમાં કહી દો, એમાં શું થાય છે આ લોકો જે ડ્રગ્સ ડીલર્સ છે, સાહેબ વધારે લાઇટ આપશે તમને, પણ જે ડ્રગ ડીલર્સ એ લોકો માટે રિક્રુટમેન્ટ સ્ટેજ કહેવાય, રિક્રુટમેન્ટ સ્ટેજ એટલે શું કે લોકોને નવા લોકોને એની આદત કેવી રીતે પાડવાની। હવે માણસ જયારે પાર્ટીના મૂડમાં હોય ત્યારે તમે એના ગ્લાસમાં હાથમાં ગ્લાસ આપશો કે લે લે ટ્રાય કર બહુ અચ્છા મજા આતી હૈ, તો પેલો ટ્રાય કરી જ લેવાનો છે, અને પછી ઓબવિયસલી જે કહેવામાં આવે છે કે ભલે આપણે કેટલા બી સ્ટ્રોંગ વિલ્ડ હોઈએ માઇન્ડેડ હોઈએ, પણ અલ્ટિમેટલી જે લટ લાગે છે તો લાગી જવાની છે, એટલે અત્યારે આ જે પેડલર્સ કહેવાય ડ્રગ પેડલર્સ એ લોકો માટે તો અત્યારે રિક્રુટમેન્ટ સ્ટેજ ફેઝ છે, જેમાં એ લોકોને લલચાઈ ભમરાઈને એવું ના વિચારતા કે 31મી એક જ પાર્ટી થાય છે, પાર્ટીનો દોર ચાલુ થઈ ગયો છે, 25 તારીખ 24 તારીખ થી પાર્ટીઓ ચાલુ થઈ ગઈ છે, અને પાર્ટી હોપિંગ આવે, અમે પાછું એવું ના આવે કે ભાઈ એક પાર્ટીમાં જઈને તમે શાંત બેસો, ના આપણે એક પાર્ટીમાં જઈએ તો પાછું આપણું સ્ટેટસ ના ગણાય, એટલે કમસેકમ 4-5 પાર્ટીમાં તો જવું જ પડે કે અત્યારે ઓ મારા આ પાર્ટીમાં જવું છે, પેલા પાર્ટીમાં જવાનું છે, એટલે ના આ બધા નાટકો ચાલ્યા કરે છે। ક્યાં કુછ હો સકતા હૈ અગર ઇસકો હમ ફેશન કે તોર પે દેખે જાતા હૈ યા ફિર હમ પશ્ચિમી સંસ્કૃતિ કી અગર બાત કરતે હૈ તો ક્યાં કુછ હો સકતા હૈ, ક્યુંકી ઇસકે સાથ તો હમ બહોત બડા નુકસાન લેકે બેઠતે હૈ, 4 દિન કી બાત હો યા 1 દિન કી બાત હો, ક્યા બોલતે હો? જૈસા રુઝાન ને કહા કી એક ફેશન બન ચુકા જી, અગર 4 લોગ કુછ ડ્રિંક લે રહે હૈ યા ડ્રગ લે રહે હૈ તો બાકી કા લોગ સોચતા હૈ કી અગર હમને ટ્રાય નહીં કિયા તો હમ લોગ ઇસકો મિસ કર રહે હૈ। ઓકે, दूसरा क्या है, एक डर नॉर्मली लोगों का कई बार खत्म हो जाता है कि नहीं कोई केस तो होता नहीं है, और अभी काफी दिनों से कोई कंजम्पशन के ऊपर केस नहीं हुआ है, बिल्कुल, बिल्कुल। जबकि लोगों को पता नहीं है कि अगर कोई आदमी ड्रग कंज्यूम करता है तो उसको भी 1 साल की सजा है। यस, तो लोगों को एक तो कानून की जानकारी भी नहीं है कि ड्रग लेना 1 साल की सजा का कारण बन सकता है, दूसरा जिस जगह पर वो लोग ले रहे होते हैं या किसी का फ्लैट हो सकता है या हो सकता है कोई पार्लर हो सकता है फार्म हाउस हो सकता है या फिर हुक्का बार भी हो सकता है, तो उस जगह के भी पूरे बंद होने की संभावना है अगर वहां पे कोई। लेकिन जब पार्टी जब नजदीक आती है यानी वो दिन नजदीक आता है, उससे पहले की अगर हम बात करें तो हम अहमदाबाद शहर की बात करें या गुजरात की बात करें, शराब के बहुत बड़े जो बॉटल की बात करो या बहुत बड़ा माल है जो वो पकड़ा जाता है उसके समाचार भी मिलते हैं,
और उस तरह से लोगों को पता भी चलता है कि इतना माल पकड़ा गया, शायद कहीं से आया था वो भी पता चलता है, लेकिन ड्रग्स की रेड कहीं पे हुई और उसके बारे में कोई इन्फॉर्मेशन किसी के पास जाती भी नहीं है, उनके समाचार मिलते भी नहीं है, क्यों ऐसा? नहीं, ड्रग क्या है, ड्रग एक तो काफी एक्सपेंसिव चीज है जी। अगर आप शराब की एक बोतल लेने के लिए जाओगे तो आपको एक लीटर की बोतल 400 रुपए की मिलेगी, बिल्कुल। लेकिन वहीं अगर आप एक किलो कोकीन की कीमत पूछने जाएं जी, जी, जी। तो वो 4 करोड़ रुपए की एक किलो है। चरस का कीमत 5 लाख रुपए पर केजी है। पर ऐसा तो हम नहीं मान सकते ना कि ये ड्रग्स यहाँ पर नहीं मिल रहा है या फिर यहाँ पे लोग उनका यूज नहीं कर रहे हैं। नहीं, यूज करते हैं, ऐसा नहीं है कि यूज नहीं कर रहे, लेकिन जो यूज करने वालों की संख्या है वो संख्या उस तुलना में काफी कम है जिस मात्रा में कि लोग शराब पीते हैं या स्मोकिंग करते हैं। बिल्कुल बिल्कुल। तो ड्रग लोग कम कंज्यूम करते हैं, लेकिन ये जरूर है कि ड्रग कंज्यूम करना काफी खतरनाक है और हर साल उसके कंजम्पशन से लाखों लोगों की मृत्यु होती है जी। दूसरा, एक बार अगर कोई आदमी ड्रग शुरू कर देता है बिल्कुल, बिल्कुल। तो उसको छोड़ा पाना बहुत ही मुश्किल काम है जी जी, रादर नामुमकिन है एक तरह से। ओके, ओके, ओके। क्योंकि वो डी एडिक्शन सेंटर में जाता है बिल्कुल। और देखा गया है कि 90% केसेस के अंदर वो फेलियर रहता है। रुजान जी, एक सोशल एंटरप्रेन्योर तरीके आपने एक पॉइंट ऑफ व्यू पूछी इसके, आवी बधी बाबतोमां युवा वर्ग वधारे संकळाय छे, આપને લાગે છે કદાચ કે આવી બધી બાબતોમાં યુવાઓને સાંકળવાનો પ્રયત્ન ક્યાંકથી થતો હોય, કોકના દ્વારા થતો હોય, કોઈ મીડિયેટર દ્વારા થતો હોય, ક્યાંક એક ટાર્ગેટ બનાવવામાં આવતો, સોફ્ટ ટાર્ગેટ, કે આ યુવા વર્ગ કોઈ બી ગુજરાતનો છે કે અમદાવાદનો છે તે લોકોના ટાર્ગેટ બનાવવાનો, એમને આવી આદત કે આવી લત પાડી દો, શું લાગે તમને? સૌથી પહેલા તો યુવા વર્ગ જ વર્નરેબલ કહેવાય, કારણ કે યુવા એટલે તમે એવું ના વિચારતા કે 18 પછી યુવા ગણાય, તો 12 ને 14 પછી યુવા ગણાય, બરોબર છે? એટલે હવે એ યુવા વર્ગ જેમ કેમ કે સી માઇન્ડ માં લોકો પોતાના સેલ્ફ મોટા સમજતા હોય, ઓકે, એક્ચ્યુઅલી ના હોય, હવે લોકોને પોતાની જાતે મોટું બતાવો છો, મોટું બતાવવા માટે હવે કોફી ચાલુ કરે કે ભાઈ મોટા લોકો કોફી પીએ તો અમે બી કોફી પીએ, કોફી ઇઝ કેફીન, એક ટાઈપનો નશો છે, એમાં કોઈ ડાઉટ નથી, પણ એને ખબર નથી, એને થતું કે કોફી પરથી હું મોટો માણસ બની રહ્યો છું, પછી એને ધીરે ધીરે એનો જે ફ્રેન્ડ હોય એનાથી મેબી જે પિયર, અમે પિયર પ્રેશર કે પિયર ફ્રેન્ડ છીએ, એનાથી થોડો મોટો હોય, 15-16 વર્ષનો હોય, એ બી વિચારતો હોય કે લાઈને હું એને એને બી એના જેબ ખર્ચને બધું કાઢવાનું હોય, ત્યાંથી આગળનો પેડલર એને લાલચ આપે કે તું આ વેચો તો તને આટલું થોડું ફ્રીમાં આપીશ, બિલકુલ, એટલે એ થાય છે કે એ બેલાને કરે, હવે જે યુવા વર્ગ છે એનું માઇન્ડ સોફ્ટ હોય, જે તમે કહો ને સોફ્ટ ટાર્ગેટ, એટલે સોફ્ટ માઇન્ડમાં એને શું થાય કે લાઈન હું ટ્રાય કરું, દેન અગર જે એ લોકો શું કરે, એ લોકો પાછું એ બી પાછું એ લોકોનું મોડસ ઓપરેન્ડી હોય કે પેલા રિચ માણસને જ પકડે, પેલા પુઅરને ના પકડે, કારણ કે પુઅરને પકડે તો એને ખબર છે આ લાંબુ ચાલશે નહીં, એટલે રિચ માણસને પકડે, એટલે રિચ છોકરાને પકડે, છોકરાને એક અલગ દુનિયા બતાવે, પછી એને કે સાહેબ વધારે કહી શકે હેલ્યુસિનેશન પેલો લે, એટલે એને એક અલગ દુનિયામાં જાય, એને કિક મળવા લાગે, એને ખુશી થવા લાગે, અને એવી રીતે આ માણસ પછી 2-3 વાર જ વધારે જોઈએ નહીં, ડ્રગ્સ એવી છે કે 2-3 વારમાં માણસને આદત પડી જાય, પેલા યુવાને તો ખાસ પડે, એટલે ધીસ ઇઝ હાઉ ધે કેન શું કહેવાય કેપ્ચર અ બિગર માર્કેટ. હવે યુવા, હવે બીજી વાત કરું, ચલો મોટો માણસ હોય તો એને થોડી ભાન જતી હોય, એને ખબર છે મારી પાસે પૈસા નથી, પૈસા ક્યાંથી લાવવાનો છે, પણ આને તો કશું જ ખબર ના હોય, એટલે એના મમ્મી પાસે પૈસા માગે યા ઘરમાં ચોરી, પેલો શું કરે કે ઘરમાં ચોરી કર, મમ્મીએ મોબાઈલ આપ્યો, ચલ ભાઈ મોબાઈલ વેચી નાખ, આ કર તે કર, એટલે અને આ લોકો સોફ્ટ ટાર્ગેટ, એટલે આ લોકો એટલા માટે આવા સોફ્ટ ટાર્ગેટ યુઝ કરે તાકી પેલા લોકો પકડાય નહીં, કારણ કે નાના બાળકની તો એક લિમિટેડ બુદ્ધિ ચાલવાની હતી. અને બીજી વાત કે પછી પપ્પા, હવે બીજી વાત કીધું, ફેમિલી આવી, હવે ફેમિલી શું કરે કે એનો છોકરો તો ફસી ગયો, પોતાની નાક બચાવવા, ફેમિલીની નાક બચાવવા, પ્રેસ્ટીજ બતાવવા, એ લોકો બધું હશસ કરી દે, એટલે પોલીસ સુધી વાત જાય નહીં, અને એટલા માટે આખું આ ષડયંત્ર ચાલતું રહે છે. પણ સોશિયલ એન્ટરપ્રિન્યોર તરીકે આપ ચિંતા કરતા હશો? પણ મેબી એવું ચાલતું હોય, કારણ કે લોકો કે અહીંયા ચાલે પેલું ચાલે, એટલું ઘણી વાર એ લોકોને કહ્યું કે ભાઈ તમે વાર્તા ના કરો, તમે એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન આપણે આપણે ત્યાં રેડ પડાવીએ, પણ પછી લોકો ગભરાય છે. ધ પોઈન્ટ ઇઝ ધેટ વેરી કે આપણે શી જરૂર છે પડવાની, અને બીજા લોકો જે સંડોવેલા હોય એ તો અમે કહે કે ના અમારે તો આમાંથી પૈસા નીકળે છે, અમે શું કામ રેડ પડાવીએ. लोग यूज करते हैं लेकिन उसकी जो कंप्लेंट्स है वो करने नहीं आते और इसी वजह से हम रेड नहीं कर पाते और इनको पकड़ नहीं सकते. नॉर्मली अगर हम पूरे गुजरात का सीन देखें तो गुजरात में जो सबसे ज्यादा आजकल ड्रग चलती है वो कैनबीज है, यानी कि गांजा, जिसको कि लोग चिलम के अंदर भी पीते हैं, सिगरेट में रोल करके पीते हैं, कॉलेज के स्टूडेंट पीते हैं, ऑटो ड्राइवर पीता है, हर जगह आपको इसका
प्रचलन मिलेगा, इवन फार्म हाउसेस के अंदर पार्टी होगी तो वहाँ मिलेगा। दूसरा जो ड्रग अभी नई ड्रग आना शुरू हो चुकी है उसमें एलएसडी एक ड्रग आई है जो कि हेलुसिनेशन की है, जिसको कि लेने के बाद आदमी को पता नहीं होता कि वो क्या कर रहा है और क्या सोच रहा है। हो सकता है वो चल रहा है तो अचानक रेल की पटरी पे आके खड़ा हो जाएगा कि नहीं मैं कुछ भी कर सकता हूँ। सही बात है। तो कई बार ऐसे एक्सीडेंट भी देखने को मिलते हैं जब लोगों की डेथ हुई है। इवन एक एमडी ड्रग है जो कि काफी प्रचलन में आ चुकी है। उसके अलावा एक बात मैं और कहना चाहूंगा, अभी जैसे नए साल पार्टियों का दौर शुरू हो जाता है तो काफी ड्रग ऐसी हैं जिनको कि हम डेट रेप ड्रग के नाम से भी जानते हैं, जिनका कि कोई कलर नहीं होता, कोई उसमें खुशबू नहीं होती और कोई टेस्ट नहीं होता। आप किसी भी ड्रिंक में एक बूंद डालिएगा और उसको लड़की पिएगी और उसको फिर पता नहीं चलेगा कि क्या हुआ उसके साथ बराबर है। और दूसरे दिन उस ड्रग के सारे ट्रेस बॉडी से चले जाएंगे। लेकिन हरिओम जी, ये सारी जो भयानक चीजें है वो यहाँ आती किस वजह से है और किस रास्ते से आती है, कौन से माध्यम से आती है, ये कुछ इन्फॉर्मेशन मिलती है क्या? जो भी कैनबीज है हम देखते हैं, चरस का जो आने का सोर्स है वो कश्मीर वैली है। नारकोटिक्स कंट्रोल ब्यूरो पिछले सालों से जितने भी ऑपरेशन करती है वो हम लोग वही केस करते हैं जो कश्मीर से चरस आ रही है। बिल्कुल। कभी कभी हमको नेपाल या हिमाचल प्रदेश की भी चरस देखने को मिलती है। जी, जी, जी। आपने मूवी देखी होगी मलाना क्रीम जो वीड के ऊपर गाना था, दैट इज अ हिमाचल प्रदेश का है, बट वो काफी कम आती है। फिर अगर कैनबिस का दूसरा रूप देखें, गांजा, वो ट्रेन के माध्यम से आता है अधिकतर और उड़ीसा से जो आने वाली ट्रेन है। सूरत एक सबसे बड़ा गढ़ है जिसका की जहाँ की सबसे ज्यादा गांजा का कंजम्पशन है। अहमदाबाद भी काफी ज्यादा कंजम्पशन है, तो पुलिस काफी मात्रा में गांजा पकड़ती लेकिन है। लेकिन इसको हम अंदर आने के लिए प्रिवेंट नहीं कर सकते क्या? कुछ हमारे पास ऐसा है नहीं क्या? कुछ नहीं, नहीं काफी हम लोग सीजर करते हैं, काफी सीजर होते हैं। लेकिन मान लीजिएगा 100 किलो अगर टोटल कंजम्पशन है तो अगर हमने 50% उसको पकड़ लिया फिर भी 50% तो अंदर आ गया ना, क्योंकि लाने के बहुत सारे तरीके हैं। कोई बस में छुपा के ला सकता है, ट्रेन में छुपा के ला सकता है। आप हर जगह हर चीज को चेक हमेशा नहीं कर सकते। ओके रुजान जी, लागे से खरे कि आपने परफेक्टली चकासणी करीए छे, सिक्योरिटी राखीए छे अने તેમ છતાં પણ આવી જાય છે આ બધી વસ્તુ અંદર, કે પછી આપણે માનવું કે જે સિક્યુરિટી રાખવામાં આવે છે ત્યાં કોઈ ખોટ કે ખામી સર્જાય છે અથવા કોઈ એક નજીકનો વ્યક્તિગત સ્વાર્થ હોય અને કહેવામાં આવે કે 50 કિલો 100 કિલો હતું પણ 50 કિલો ઝડપાયું છે, 50 કિલો અંદર જતું રહ્યું છે, કોઈને ખબર નથી? આ બધું જગજાહેર ચીજ છે, એટલે અત્યારે તમે મને બોલાવો છો તો મતલબ નથી આ બધું બોલવાનું, પણ વોટ આઈ એમ એ તો સિક્યુરિટી શું, આપણે ચર્ચા કરીએ કે યુવાનો સેવન કરે છે, યુવાનો પાસે પહોંચે છે કેવી રીતે? સાહેબ એમાં તો આખી અનુન એક્સેસ છે ને, કે તમે જે કહ્યું સાચી વાત છે કે જ્યારે પકડાય છે અડધું દેખાય છે, અડધું ના તો કોઈ બી ચીજમાં, તમે દારૂ છો તો દારૂમાં બી એવું છે, ડ્રગ્સમાં બી એવું છે, ગોલ્ડમાં બી એવું છે, એટલે લેટ અસ નોટ ગેટ ઇન ટુ ઓલ દેટ કે કેસ પકડાય છે ને દેખાય છે, પણ એવું નથી લાગતું કે દારૂ કરતા વધારે ભયાનકતા ડ્રગ્સમાં છે 100%। એટલે તો જે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનો વોચ સ્ટ્રોંગ કર્યો છે, પણ હવે બીજો ઇમ્પોર્ટન્ટ વોચ, એટલે એ લોકો એક સરસ એક પ્રોગ્રામ કર્યો છે હેલ્ધી કેમ્પસ જે સાહેબ જ બતાવશે, પણ એ પહેલા બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે એમનું આ બધું જેનું જ્યાંથી આ સોર્સ થાય છે ત્યાં એ લોકો રેડ પાડે છે, કુછ હદ તક સક્સેસફુલ છે કુછ હદ તક નથી, પણ અલ્ટિમેટલી જે બીજું નેટવર્ક છે કે જ્યાંથી સેવન થાય છે બરોબર છે, હવે કોઈક જે લોકો કન્ઝમ્પશન જે સાહેબ પેરેન્ટ્સ હેવ ટુ બી વેરી ક્લિયર, ધ પેરેન્ટિંગ હેઝ ટુ બી ધેર, જ્યાં એ લોકો છોકરાઓને સમજાવે કે ભાઈ આ અવેર કરે, અવેરનેસ છે ને આ ખોટું છે, અને એ કેવી રીતે થાય એ બી તમને કહ્યું કે અગર છોકરાએ એક બી વાર ડ્રગ લીધું હોય ને પેરેન્ટ્સ અગર રોજ પેરેન્ટ્સ એને મોનિટર એટલે મોનિટર મતલબ કે રોજ મળતા હોય વાત કરતા હોય તો તરત માં તો એવી ચીજ છે કે તરત અમારે આજે શરદી છે તો મમ્મી મને ખબર પડી ગઈ, અરે તને શરદી થઈ છે મમ્મીને ખબર પડી ગઈ, એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે માને તો ખબર પડી જ જાય। બિલકુલ હરિઓમજી, લેકિન એ ચીજો કી જો ગંભીરતા હે લોકો કો પતા હી હોગી, આજ બચ્ચે કી બાત કરતે તો पढ़ाई करते तो उनको उतना तो पता चलता ही होगा, लेकिन फिर भी हम बात कर रहे हैं कि उनके ऊपर वॉच रखने की जरूरत है, उनको समझाने की जरूरत है कि ये कितनी भयानक चीज है, इससे कितना नुकसान हो सकता है। लेकिन इसके लिए भी हम दो पहलू देखेंगे इसको, या तो आप बात कर रहे हो कि नारकोटिक्स इसको पकड़ रहे हैं और उनको उनके ऊपर रेड कर रहे हैं, उनको सजा कर रहे हैं, या फिर दूसरी बात कि लोग बच्चे की बात करें या युवान की बात करें तो हम उसको कितना अवेयर करते हैं, उसका कुछ प्रावधान है क्या आपके पास?
हम लोगों ने एक इनिशिएटिव शुरू किया है जिसका नाम हेल्दी कैंपस है जी। अभी करीब 100 कॉलेजेस के अंदर हम लोगों ने ये प्रोग्राम शुरू किया है जो कि एक प्रिवेंटिव प्रोग्राम है। एग्जैक्टली हम लोगों ने एक रिसर्च किया, उस रिसर्च में हम लोगों ने देखा गुजरात के केवल 30% स्टूडेंट ही फिट कैटेगरी में है, बाकी के लोग फिटनेस के अंदर नहीं आते। जी जी जी। तो इसका मतलब ये हुआ कि जो अच्छे लोग हैं उनको हमें और अच्छा बनाना है। बिल्कुल। और जो लोग 70% बचे हुए हैं जिनमें से कुछ लोग ड्रग्स के अंदर भी हैं, अलग प्रकार का नशा भी करते हैं, उनको सुधारने की तरफ मोड़ना है। रहा बीच की कैटेगरी जो कि 40-50% है जो कि आज कुछ भी नहीं कर रहे हैं, और अगर हमने उन पर ध्यान नहीं दिया तो नशे की तरफ आराम से वो जा सकते हैं। तो हमने बेसिकली उनको टारगेट किया है, और ये केवल नशे के विरुद्ध नहीं है बल्कि उनको पावरफुल बनाने के लिए है। किस तरह से वो पीयर प्रेशर का सामना करें, किस तरह से उनके अंदर जो स्किल नहीं है जिसके चलते वो नशे में जाते हैं स्ट्रेस के चलते, बिल्कुल, बिल्कुल। या उनको सॉफ्ट स्किल नहीं आती, अपने आप को प्रेजेंट करना नहीं आता, तो उसको दबाने के लिए नशे की तरफ जाते हैं, उन पर हम लोग काम कर रहे हैं। मैंने ही खुद, रुजैन जी ने काफी हम लोगों को सपोर्ट किया है अपने इनिशिएटिव के द्वारा। जी। हमारा टारगेट है गुजरात के सभी कॉलेजेस को कवर करना, और एक ऐसा माहौल तैयार करना जहाँ की स्टूडेंट और हमारी युवा कम्युनिटी नशे की तरफ बिल्कुल ना जाए बल्कि हेल्दी एक्टिविटीज की तरफ बढ़े, जिससे जब वो लोग कॉलेज से बाहर निकले तो उनकी एम्प्लॉयबिलिटी बढ़े, अपने अंदर उनका कॉन्फिडेंस आए। और जहाँ हम अपने देश को 2020 के अंदर डेवलप्ड कंट्री बनाने की बात करते हैं, पावरफुल इंडिया की बात करते हैं, वो सपना हम लोग साकार कर सके। लेकिन एक बात पे जरूर हम गौर करना चाहेंगे, इसकी वजह यह है कि पुलिस डिपार्टमेंट की अगर बात करें तो अगर उनका एक नेचर ऐसा रहेगा कि हमें कंप्लेन मिलेंगी तो हम जाएंगे उसको पकड़ेंगे और वहां से उसको बाहर निकालेंगे, ऐसी चीज हम अगर एटीट्यूड की बात करें तो इस तरह का नेचर, क्या नार्कोटिक्स में हम यही सोचे कि भाई कोई कंप्लेन करने जाएगा तभी जाके उसके ऊपर फोकस किया जाएगा, वहां से उसको पकड़ा जाएगा, उसको सजा की जाएगी, ये हम बात माने कि नहीं माने? नहीं, ऐसा नहीं है। नारकोटिक्स कंट्रोल ब्यूरो जो है एक नोडल एजेंसी है, और हम लोग ब्यूरो का फंक्शन करते हैं। जी जी। हमारी अगर मैन पावर देखें तो केवल हम 15-16 आदमी है स्टेट के जी लिए। जी जी। तो हम लोग जो केस करते हैं, हम लोग इम्पैक्ट मेकिंग केस करते हैं जहाँ की हम बड़े सप्लायर्स को पकड़ सके। जी, बिल्कुल। हम लोग अगर छोटे केस अगर करना शुरू करते हैं जिसमें कि एक यूजर या दो यूजर है तो हमारा जो फोकस है बड़ी पिक्चर से वो हट जाएगा। लेकिन ऐसा नहीं है, बारे में नहीं सोचा, सप्लायर्स को पकड़ लेंगे उसको सजा भी हो जाएगी, लेकिन उसने जो सप्लाई कर दिया है उसका बहुत सारे लोग यूज कर रहे हैं, ऑफ कोर्स, या फिर रख रहे हैं अपने घर पे भी रख रहे होंगे या कहीं पे भी छुपा के रखे होंगे, तो वो किस तरह से आप उनको उसके लिए हमारा जो टारगेट है हम लोग कोऑर्डिनेशन करते हैं पुलिस के साथ में, रेलवे प्रोटेक्शन फोर्स के साथ में, बाकी सभी एजेंसीज के साथ में, जिससे कि हम सब लोग मिलके एक साथ काम कर सके और हर ऑर्गेनाइजेशन की अपनी अपनी जो स्ट्रेंथ है उसका हम फायदा उठा सके। जैसे लोकल पुलिस हर जगह मौजूद है, अगर मेरे को इन्फॉर्मेशन मिलती है तो मैं पास ऑन करूंगा लोकल पुलिस को कि पता चला है यहाँ लोग कुछ कंज्यूम कर रहे हैं, जी, जी, जी। आप जाके केस करो कुछ। ऐसे ही अगर पुलिस को कुछ पता चलता है जहाँ की हमारे आदमी की कोई जरूरत है तो हम लोग उनको सपोर्ट करेंगे। तो इसी तरह से हम सब लोग मिलके काम सर यहाँ पे इस तरह का माहौल है कि डर जो कानून का नहीं है, लोगों को भी पता चलता है, आप जो एजुकेटेड पीपल की बात करें उनके भी अंदर भी ऐसी एक इंप्रेशन हो गई है कि अगर हम बात करें कोई जैसे कि कानून की बात करें तो ऐसी कोई सजा उसको देखने को नहीं मिलती कि उनके लिए एक एग्जाम्पल बने, इसलिए उनके अंदर डर नहीं रहता। तो अगर नारकोटिक्स डिपार्टमेंट अगर दूसरी एजेंसियों के साथ कॉपरेट कर रही है, उनको बोल रही है कि आप ऐसी कोई इन्फॉर्मेशन मिले तो हमें बताइए, मैं आपसे जानना चाहूंगा ऐसी किस प्रकार की सजा इसके अंदर होती है अगर किसी के पास मिलता है या कोई सप्लाई करता है या कोई यूज करता है। NDPS एक्ट का जो सेक्शन 27 है वो काफी क्लियर है, बोलता है कोई भी आदमी अगर नारकोटिक ड्रग एंड साइकोट्रॉपिक सब्सटेंस अगर यूज भी कर रहा है तो उसके लिए 1 साल की सजा का प्रावधान है। दूसरा, ये नॉन बेलेबल है, उसकी जमानत भी नहीं हो सकती है। तीसरा, अगर कोई आदमी बेच रहा है उसको तो उसके लिए 10-20 साल की सजा का प्रावधान है। इवन यही अपने आप में ऐसा एक्ट है जहाँ की कंपल्सरी मृत्यु दंड है, यानी अगर आपने दूसरी बार एक्ट है लेकिन एक्शन होती है, एक्शन हुआ है गुजरात में 2 बजे, इसलिए मैं बोल रहा हूँ आपको क्योंकि ऐसी लोगों की मानसिकता है कि यहाँ अगर मर्डर भी हो जाता है बाद में उनको इसका डर नहीं लगता कि उसकी सजा क्या होगी। मैं एक चीज बताना चाहूंगा, गुजरात अपने आप में एक ऐसा स्टेट है जी जहाँ की NCB का कन्विक्शन रेट 90% है, 2 लोगों को मृत्यु दंड की सजा मिली है। और यहाँ स्थिति ऐसी है कि कोई भी अपराधी बाहर से आने में डरता है। अभी अभी आप देख रहे होंगे कोई भी बड़ा केस NCB और बाकी एजेंसी ने नहीं किया है क्योंकि ड्रग्स काफी कम आ रहा है अभी, ये हम लोगों का मानना है और हम लोगों ने देखा है। रुजान जी કેટલા સમજ છો કે એટલે કે એમ ભાગો છો ના, ઇટ્સ વેરી ગુડ સર, આઈ એમ વેરી હેપી, કન્વિક્શન રેટ એટલે બહુ જ એક પોઝિટિવ પોઈન્ટ છે, પણ કેટલા 50 માંથી કેટલા કે 100 કે 5000 એ એક અલગ સ્ટોરી છે, એ આખા આંકડાની જાય છે।
પણ મારે સાહેબ ને એવું ખાસ કેવું છે કે જેમ અત્યારે એન્ટી કરપ્શન બ્યુરો એ પોતાનો એક નંબર રાખ્યો છે, હવે ધીરે ધીરે, ના તો પહેલા કીધું હતું ક્યાં કરપ્શન છે, પણ જેમ એસીબીએ નંબર આપ્યો લોકોને હિંમત આપીને લોકો બોલવા લાગ્યા, એવી રીતે અગર સાહેબ એવો કોઈક નંબર રાખે અને આપણે એનો પ્રચાર પ્રસાર કરીએ અને હવે જોઈએ, કારણ કે સી અલ્ટિમેટલી અગેન રિપીટ કે સાહેબ સોર્સ પકડી રહ્યા છે, સોર્સમાં જે છે પકડાય છે, એક્સેપ્ટેડ છે, છૂટે છે, બી એક્સેપ્ટેડ છે, પણ અત્યારે જે કન્ઝમ્પશન ની વાત કરે છે ભલું નાનું નાનું છે પણ અલ્ટિમેટલી હિટ કોને થાય છે, યુવાને હિટ થાય છે, યુથને હિટ થાય છે, એટલે એ અગર હિટ થતા આપણે રોકીને એના માટે બી સિમ્પલ વાત એ છે કે એક નંબર રખાશે, હવે મેબી લોકો પોલીસમાં ફોન કરીને કહી શકે છે પણ લોકો નથી કહેતા, કેમ નથી કહેતા આપણે અત્યારે નથી પડવું, કારણ કે યુ જે આપણે સિસ્ટમ ની નથી, એક્ટ ને આ બધી જે તમે વાત કરી એમાં નથી પડવું, પણ જેમ એસીબી કોન્સન્ટ્રેટેડ એફર્ટ કરી રહી છે એવી રીતે એનસીબી અગર કોન્સન્ટ્રેટેડ એફર્ટ કરે તો આઈ એમ શ્યોર કે વી કેન ઇરેડિક્ટ, આપણે ઇરેડિક કરી નાખીએ કન્ઝમ, કારણ કે આવે છે શું કામ, કારણ કે લોકો કન્ઝ્યુમ કરે છે, આપણે અગર કન્ઝ્યુમ કન્ઝમ્પશન બી અગર આપણે કંટ્રોલ કરી લઈએ તો મેબી આવવાનું બી ઓછું થઈ જાય, કારણ કે અહીંયા વેચાણ થવાનું નથી, એટલે ઇફ વી કેન કનેક્ટ વિથ બોથ, કનેક્ટ બોથ ધ ડોટ્સ, ધેન ઇટ કેન રિયલી હેલ્પ, એન્ડ આઈ એમ શ્યોર કે નંબર રાખવાનું કોઈ મોટી વાત નથી રહેવાની, અને લેટ અસ સી અવેર કરવાથી કેટલી અસર પડી શકે છે, કારણ કે કન્ઝ્યુમર જે આપ કીધું કે અવેરનેસ, તમને બે પોઈન્ટ કહેજો, અવેરનેસ તો બે પોઈન્ટ કહેજો જે મારા હંમેશા ડિસ્કશન થતા હોય છે કે બે ચીજ છે, જે એને ચાલુ કરી દીધું છે લેવાનું એને તો ધોકા સિવાય કોઈ, એને ધોકા સિવાય સમજવાનો છે, બરોબર છે, જે ચાલુ નથી કર્યું એના માટે આપણે અગર લેટ અસ સે આપણે થોડી હેલ્થ ની વાત કરીએ, અવેરનેસ ની વાત કરીએ તો ઇટ કેન વર્ક, ઇટ કેનોટ વર્ક, બટ અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, ફિયર ઇઝ ધ કી, અમે જે અંબેસા વર્ડ યુઝ કરીએ છીએ કે જ્યાં સુધી આપણે લોકોના માન સાયકોલોજીમાં એક બે ચીજ ના કહીએ કે એ તો વેરી બેડ ફોર હેલ્થ છે, જેમ અમે અમે નાના હતા અમે અમને બી આવા બધા ઘણા ચાન્સીસ મળ્યા છે પણ અમે લીધા નથી, કારણ કે અમને મેન્ટલી નાખવામાં આવ્યું છે અને સાયકોલોજીકલી નાખવામાં આવ્યું છે કે ધીસ ઇઝ નોટ ગુડ, પણ હવે અત્યારે થિંગ્સ આર ચેન્જિંગ થેન્ક્સ ટુ ઇન્ટરનેટ એન્ડ થેન્ક્સ ટુ લોટ ઓફ અધર મીડિયમ્સ, એટલે એના પોઈન્ટ ઓફ વ્યુ થી અગર આપણે આ બંને સાઈડ કંટ્રોલ કરશું અને એવા એક્ઝામ્પલ સેટ કરશું, લેટ અસ સે કે મારી એક્ઝામ્પલ, મારી કોલેજમાં કોઈ છોકરો લેતો અને એને પકડીને લઈ જાય લોકો અને બે ધોકા મારે અને એને સજા થાય તો બીજા 10 જણ સુધી જશે, એટલે 10 જણ સુધરશે, પણ આપણે એ લોકોને જઈને પ્રેઝન્ટેશન એક સરસ બતાવશું કે ભાઈ એક્ટ નું એક્શન થવાનું છે, તો પટાઈ મારી પણ એક્ટ છે પણ એને એક્શન થવાની જરૂર છે, જો એક્શન બધાની સામે થશે તો કદાચ એક્ઝામ્પલ આપ, હરિયમજી મેં આપસે એ વાત કરવા ચાહુંગા કે જેસે આપને બોલા કે ઇસ તરહ કી સજા કી જો પ્રાવધાન હૈ યહાં પે ઓર એસી સજા હોતી હૈ એક્ટ કે બાર, મેને આપકો બોલા કે એક્શન કી કમી યહાં પે દેખને કો મિલતી હૈ, પર આપકો નહીં લગતા કે એસે જો આપ કનેક્ટિવિટી કર રહે હો, રેલવે પોલીસ કી બાત કરતે હો, દૂસરી એજન્સી કી બાત કરતે હો, જો આપ આપકો ઇન્ફોર્મ કરેંગે પર ઉનકે ઉપર ભી કિતના ભરોસા કરેંગે કે વો અંદર આને નહીં દેંગે યા ફિર આપકો ઇન્ફોર્મ કર પાએંગે યા કરેંગે હી, યે કિસ તરહ સે ભરોસા કરેંગે? નહીં નહીં, ભરોસા તો યે હૈ કે અભી હમ લોગો કા જો કોઓર્ડિનેશન હૈ, કોઈ ભી અગર ડ્રગ પકડા જાતા હૈ, ગાડીઓ કી પ્રોપર ચેકિંગ હો રહી હૈ, રેગ્યુલર ચેકિંગ હો રહી હૈ, ઓર ઇવન અગર થોડી માત્રા મેં ભી અગર ડ્રગ હૈ તો હમેં તુરંત ઇન્ફોર્મેશન ઉસકી મિલતી હૈ. દૂસરા નંબર ઓફ કેસીસ કા ભી અગર આપ દેખેંગે, એનસીબી ઓલમોસ્ટ 5 યા 6 કેસ કરતી થી, લેકિન પિછલે સાલો કે અંદર નંબર ઓફ કેસીસ ડબલ કિયે હૈ હમ લોગો ને, ઓલમોસ્ટ ડબલ કિયે હૈ, તો જો કે અપને આપ મેં યે દિખાતા હૈ કે હમ લોગ અપના બેસ્ટ એફર્ટ કર રહે હૈ, લેકિન દૂસરા રુઝેન કા કહેના ભી ઠીક હૈ કે કન્ઝ્યુમ કરને વાલે જબ તક કુછ લોગો કો હમ લોગ નહીં પકડેંગે, તો દોનો તરફ સે અવર કરને કી બાત હૈ, લેકિન મેં એક છોટા સા મેસેજ આપકો બોલના ચાહુંગા કે આપ લોગો કો ક્યા કહેના ચાહોગે ઇસકે બારે મેં? મેં યહી કહેના ચાહુંગા, નયે સાલ કા સ્વાગત હમ લોગ હેલ્થ સે કરે, ઓર નશે કે અંદર આપકા કુછ ભી નહીં રહેગા, આપકી હેલ્થ ભી જાયેગી, ઓર આપ 3 સાલ બાદ જબ કોલેજ સે નિકલેંગે તો આપકે પાસ કુછ નહીં દેને કો હોગા સમાજ કે લિયે, લેકિન અગર આપ હેલ્ધી હોંગે તો સભી કુછ તરીકે સે આપ અપને ખુદ કે લિયે, પરિવાર કે લિયે और समाज के लिए कुछ कर सकते हैं। चलो नानकड़ो मैसेज बधा ने हैप्पी न्यू ईयर 2016 માટે, અને બીજો કે નશો કરો, હું તો કહું છું નશો, પણ તમારે કામનો નશો હોવો જોઈએ, તમારી એક્ટિવિટીનો નશો હોવો જોઈએ, તમારો એક્સેલન્સનો નશો હોવો જોઈએ, તો એ નશો કામ લાગશે, અમને ભી નશો છે પણ અમે કઈક પ્રૂવ કરીને બતાવવાનો નશો રાખીએ છીએ, આવાથી કશું નહીં થાય ચોક્કસ, અને નશો કરવાની જ્યારે વાત કીધી છે તો એ હકારાત્મક બાબત તરીકે નશો કરવાની વાત કરી છે, પણ એક બાબત આપને ચોક્કસ કહેવાનું મન થશે કે જો કઈ જગ્યાએ આપણે એવી કોઈ જાણકારી મળે છે કે આપની આસપાસ કે કોઈ પણ મિત્ર વર્તુળમાંથી જે લોકો કદાચ આ વસ્તુ સાથે સંકળાયા છે અથવા એનો જથ્થો પણ રાખી રહ્યા છે અથવા કોકના થકી રાખી રહ્યા છે, આવી જાણકારી આપવા માટે ખાસ આપ આગળ આવો, એનો નશો રાખો, કદાચ આપણે આ નશામાંથી બહાર જલ્દી નીકળી શકીશું. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ, આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર, ધન્યવાદ હરિયમજી. તો ફરી મળીશું દર્શક મિત્રો એક નવા વિષય સાથે લોકમંચમાં, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર.